नमस्कार दोस्तों, तमे जो रहा छो साई ग्रुप इंडिया हाउस संचालित नवसारी लाइव। दिवसभर की घटनाओं थी अवगत करावतु अमारो बुलेटिन झटपट में जुओ आजना समाचार। नवसारी ना स्टेशन पासे आवेला ठाकोरवाड़ी में आजे लग्न दरमियान छत में गाबड़ू पड़ता त्रण व्यक्तिओ ने सामान्य इजा पहुंची थी। जो कि आ समग्र घटना ने लईने भागदौड़ मची जवा पामी थी। नवसारी ना स्टेशन पासे आवेल ठाकोरवाड़ी में आजे लग्नों समारोह चाली रह्यो हतो, त्या छत पर लगावेला पीओपी नो एक भाग तूटी जवा पाम्यो हतो। बराबर चोटीनी बाजू में ज आ भाग तूटी पड़वाने लईने त्या बैठेला बे त्रण व्यक्तिओ ने सामान्य इजा पहुंची थी। सदनसीबे मोटी जानहानि टळी हती, परंतु आ घटना खूब गंभीर गणी शकाय। कारण के आवी वाडीओमां ज्यारे लग्न महोत्सव चालतो होय त्यारे हजारों लोको त्यां उपस्थित होय अने आ रीते अचानक छतमांथी गाबडुं पड़ता कोई मोटी दुर्घटना बनी शके, परंतु आजे सदनसीबे कोई एवी घटना बनी न हती अने कोईने मोटी जानहानि थवा पामी न हती। परंतु वाडीना संचालकों सामे पण प्रश्नार्थ उपस्थित थाय छे के लाखों रुपयानुं भाडुं वसूलती वाडीओ જ્યારે આવી લાપરવાહી રાખે ત્યારે લોકોના જીવનો જોખમ પર પણ મુકાયો છે। ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર લઈને જતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। એની પાસેથી બે પિસ્તોલ અને મેગેઝીન મળી આવી છે, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આ આરોપીને પકડી વધુ પૂછપરછ હાથ ધરી છે। આ જે ઈસમ છે એ હથિયારનો વેપાર કરવા નીકળ્યો હતો કે પછી હથિયાર લઈને કોઈ ગુનો આચરવાનો હતો તે અંગે પણ પોલીસ હાલ તો તપાસ આધી રહી છે। પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને ડાંગ પંથકમાં ચકચારી મચી જવા પામી છે। આ જે ઈસમ છે એ એસટી બસ પર સવાર થઈને પસાર થતો હતો અને બાતમીને આધારે તેની પૂછપરછ કરતા તેની પાસે થી આ હથિયારો મળી આવ્યા હતા। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નેશનલ હાઈવે નંબર 48 પર સિસોદરા પાસે આવેલી નિરાલી કેન્સર હોસ્પિટલમાં આગામી 23મી તારીખે જાણીતા તબીબનો એક શિબિર યોજાવાનો છે। ડૉક્ટર રાજેશ એન શિંદેનો આ એક શિબિર યોજાવાનો છે। ગુરુવારે બપોરે 1-3 વાગે આ શિબિર યોજાશે, જેમાં જીઆઈ અને એચપીબીના ઓર્કોસર્જન એવા ડૉક્ટર રાજેશ એન શિંદે પોતાની સેવા આપશે। ત્યારે આ શિબિરમાં લાભ લેવા ઇચ્છનારાઓએ નિરાલી કેન્સર હોસ્પિટલમાં અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। ઇટારવા ખાતે આવેલ તાલીમ ભવનમાં દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વિદ્યાર્થીઓએ પોતાની કલા રજૂ કરી હતી। દક્ષિણ ગુજરાતના પ્રાંત કક્ષાનો આ જે મહાકુંભ છે એમાં સુરત ગ્રામ્ય, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર, વલસાડ, તાપી, નર્મદા અને નવસારી જિલ્લામાંથી જે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે તે લોકોએ ભાગ લીધો હતો। વિવિધ વિદ્યાર્થીઓએ કલા રજૂ કરી હતી, કોઈએ ડાન્સ, કોઈએ પોતાનું સંગીતની કલા રજૂ કરી હતી તો કોઈએ પોતાની ગાયકી પણ રજૂ કરી હતી। આમ અલગ અલગ પ્રકારની કલાઓ અહીં રજૂ કરવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો। કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। પોસ્ટ વિભાગ દ્વારા બચત બંસલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આગામી 20 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી દરમિયાન પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ખાતા ખોલવા માટે વિવિધ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પોસ્ટ ઓફિસમાં જઈ આ ખાતા ખોલી શકાય છે, ત્યારે આનો લાભ વધુમાં વધુ લોકોને લેવા માટે પોસ્ટ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। બિલીમોરાથી વઘઈ જતી નેરોગેજ ટ્રેનની ટિકિટ સસ્તી થવા પામી છે।
બિલીમોરાથી વગઈ જતી નેરોગેજ ટ્રેન કે જેમાં ખૂબ કુદરતી સૌંદર્ય પણ માની શકાય છે, આ જે ટ્રેનમાં એસી કોચ લગાવવામાં આવ્યો છે, આ એસી કોચને ભાડું ઘટાડવામાં આવ્યું છે. આ એસી કોચને હવે એસી ચેરકાર તરીકે ગણવામાં આવી રહ્યો છે અને રેલવે વિભાગ દ્વારા તેનું 265 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આમ ભાડું ઘટતા પ્રવાસીઓને ફાયદો થશે. આ ટ્રેન એવા વિસ્તારોમાંથી પસાર થઈ રહી હોય છે કે જેને કારણે કુદરતી સૌંદર્ય માણવાની અલગ જ મજા આવતી હોય છે. ત્યારે અનેક પ્રવાસીઓ આ ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ઐતિહાસિક ટ્રેન છે અને પાછી આ રીતે કુદરતી સૌંદર્યનો નજારો માણવા માટે અનેક પ્રવાસીઓ તેમાં ઉમટતા હોય છે. ત્યારે ભાવ ઘટતા વધુ પ્રવાસીઓને ફાયદો થશે. ગંદેવી તાલુકામાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનને કામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોમાં વિરોધ કરવા નોંધાયો છે. નવસારીના ગંદેવી તાલુકામાં હાઈ ટેન્શન લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ જે હાઈ ટેન્શન લાઇન જવાની જમીનો સંપાદન કરવાની મામલો છે એમાં કેટલાય ખેડૂતો નારાજ છે અને ખેડૂતોએ આ સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ કામકાજ હાલ તો અટકાવી દેવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા આ જે વળતરની રકમ છે તે વધુ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. વાસદાના રાણીફળિયા ગામે પ્રવાહી કચરા વ્યવસ્થાપન ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રોજેક્ટ 5,98,000ના ખર્ચે તૈયાર થશે. ગટર દ્વારા આવતા ગંદુ પાણી સ્ટોરેજ થશે, એ પાણી ફિલ્ટર કરવામાં આવશે. વધુમાં આ પ્રોજેક્ટ ઓર્ગેનિક ખાતર પણ ઉત્પન્ન થશે. ફિલ્ટર થયેલ પાણી ખેતરમાં પિયત તરીકે ઉપયોગમાં લઈ શકાશે તેમ જણાવ્યું હતું. આ સાથે પંચાયત પ્રમુખ શાંતુભાઈએ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે તથા હાજર રહેલા શૌચાલય લાભાર્થીઓને શૌચાલય બનાવવા અને તેનો ઉપયોગ કરવા સવિસ્તાર સમજ આપી હતી. બિલીમોરા કોલેજ IQAC અને બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બિલીમોરાના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલીમોરા કોલેજમાં તારીખ 16/2/2023 ગુરુવારના રોજ કોલેજની IQAC સમિતિ અને બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બિલીમોરાના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર કિશોરભાઈ નાયક અને સાથે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બિલીમોરા સેન્ટરના પ્રમુખ સંચાલિકા બ્રહ્મકુમારી ગુરુદેવીબેન હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે BK ગુરુદેવીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિવલિંગ પર બુંદ બુંદ પાણી જ કેમ રોજે રોજ આપણને આધ્યાત્મિક સ્પર્શ મળે એટલે બુંદ બુંદ પાણી. તેઓએ મહાશિવરાત્રીનું મહત્વ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નામદાર ગુજરાત સરકારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિયુક્તિ કરી. નામદાર ગુજરાત સરકારે નવસારી કૃષિ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે 3 વર્ષ માટે 1 મહિલા સામાજિક કાર્યકર, 2 નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, 1 કૃષિ ઉદ્યોગપતિ અને 1 પ્રગતિશીલ ખેડૂતની નિમણૂક કરી છે, જેમાં ડોક્ટર અમિતાબેન અશ્વિનભાઈ પટેલ મહિલા સામાજિક કાર્યકર અને માજી જિલ્લા પ્રમુખ તલાવચોરા ચીખલી, ડોક્ટર RG પાટીલ નિવૃત્ત સંશોધક વૈજ્ઞાનિક સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ રિસર્ચ યુનિટ શહદા મહારાષ્ટ્રના, ડોક્ટર RD વશી નિવૃત્ત સંશોધક વૈજ્ઞાનિક સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ રિસર્ચ યુનિટ સોનવાડી, ગણદેવી કિરણ એલ પટેલ જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર SP ગ્રુપ ઓફ કંપનીઝ મલાડ મુંબઈ અને નટવરસિંહ પટેલ નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પ્રગતિશીલ ખેડૂત અને પ્રમુખ દૂધ ડેરી કેસલી ગણદેવીના આ સભ્યો નવસારી કૃષિ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં જરૂરી માર્ગદર્શન આપશે. વિજલપોરના શિવાજી ચોક સ્થિત એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં મુકાયેલ મોપેડની ચોરી. વિજલપોરના શિવાજી ચોક ખાતે આવેલ વિજયનગર એપાર્ટમેન્ટના 3rd માળે ફ્લેટ નંબર 341 રહેતા ખુશ્બુબેન આશીષકુમાર કોરિયા ગત તારીખ 13 ફેબ્રુઆરીએ પોતાના મોપેડની એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં મૂક્યા બાદ તેને ડીકીમાંથી સામાન કાઢ્યો હતો. બાદમાં મોપેડની ચાવી મોપેડમાં જ ભૂલી ગયા હતા, જે મોપેડની રાત્રિ દરમિયાન કોઈ ચોર ઇસમ ચોરી જતા ખુશ્બુબેને આ અંગે વિજલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ વાહન ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરવા સાથે વિજલપોર પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે કેન્સર જાગૃતિ શિબિર યોજાઈ.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી, નિરાલી હોસ્પિટલ નવસારી અને સર્વા જીટીપીએલ એસોસિએશન સુરતના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે તારીખ 16/2/2023 રોજ કેન્સર જાગૃતિ શિબિર યોજાઈ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી નિરાલી હોસ્પિટલના તબીબી તજજ્ઞ ડોક્ટર જોહીબેન દેસાઈએ કેન્સરના લક્ષણો, જાત તપાસ અને સાવચેતી અને સારવાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમજ સ્તન કેન્સરના નિદાન માટે ડોક્ટર જોહી દેસાઈએ અને ડોક્ટર જ્યોતિ સેવાળે સેવા આપી નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. ખરેલ ટાંકલ માર્ગ ઉપર નોગામા ખાતે મોપેડ સ્લીપ થતા ચાલકનું મોત. ચીખલી તાલુકાના નોગામા ગામે શીતલનગર ખાતે રહેતા 37 વર્ષીય ભવેશકુમાર જગદીશભાઈ પટેલ 15 ફેબ્રુઆરીએ સવારના સમયે ખરેલ ટાંકલ માર્ગ ઉપરથી પોતાની એક્સેસ મોપેડ નંબર GJ21BN2717 લઈ પૂરઝડપે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સવારે 10:30 વાગ્યાના અરસામાં નોગામા પહાડ ફળિયા તરફ જવાના 3 રસ્તા નજીક ભવેશભાઈની મોપેડ વધુ પડતી ઝડપને કારણે સ્લીપ થઈ જતા તેઓ રસ્તા પર પટકાયા હતા, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે નોગામાના રહીશ જીગરભાઈએ ચીખલી પોલીસને જાણ કરતા પોલીસે MV એક્ટ હેઠળ મૃતક ભવેશકુમાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. LCBએ દારૂ ભરેલા ટેમ્પો સાથે એક ઈસમને વેજલપુર પાસેથી ઝડપી પાડ્યો. 4.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. નવસારી LCBને મળેલી બાતમીને આધારે વેજલપુર વિસ્તારમાં ચેકિંગમાં હતા ત્યારે ત્યાંથી પસાર થતા એક ટેમ્પોને અટકાવ્યો હતો. ટેમ્પોમાં દારૂ મળી આવ્યો હતો, જેને લઈને ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જે આ દારૂ ભરેલો ટેમ્પો અને દારૂ સહિત કુલ 4.21 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. નેશનલ હાઈવે નંબર 48 પર ગ્રીડ પાસે એક ટેમ્પો અને આઈસર વચ્ચે થયેલા અકસ્માત બાદ બંને વાહન ચાલકો બોલાચાલી કરી રહ્યા હતા ત્યારે અન્ય એક ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા 3 વ્યક્તિઓના અવસાન થવા પામ્યા છે, જ્યારે એકને ઈજા થવા પામી છે. સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો ગ્રીડ નેશનલ હાઈવે નંબર 48 પર આઈસર ટેમ્પો નંબર MH43BP7714 અને ટાટા ટેમ્પો નંબર GJ5GV1012 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લઈને બંને ટેમ્પોના ચાલકો અને ક્લીનરો એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થતી UP16JT08C36 નંબરની ટ્રક ચાલકે આ તમામને અડફેટે લીધા હતા. પરિણામે આ જે આઈસર ટેમ્પો છે તેના ચાલક એવા સરબીતસિંહ પલસિંગ અને બલવીરસિંહજી અમિતસિંહનું સ્થળ પર જ અવસાન થયું હતું, જ્યારે ટેમ્પોમાં સવાર એવા ચંદ્રકાંતભાઈને ગંભીર ઈજા પહોંચાતા સારવાર દરમિયાન દાખલ કર્યા હતા ત્યારે તેમનું અવસાન થયું હતું. આમ ગ્રીડ પાસે બે વાહનો વચ્ચે અકસ્માત થતાં રસ્તા પર જ બોલાચાલી કરનારને એક ટ્રક ચાલકે અડફેટે લેતા 3 વ્યક્તિઓના અવસાનના સમાચારને લઈને સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. તો હવે વાત કરીએ તાપમાનની, તો જિલ્લામાં ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અને તાપમાનનો પારો ઊંચે આવી રહ્યો છે. નવસારી શહેરની વાત કરીએ તો નવસારી શહેરમાં 37.4 સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે, તો 14 સેલ્સિયસ લગુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે 70% અને બપોર બાદ 20% જોવા મળ્યો છે. પવનની ગતિ પ્રતિ કલાક 6.3 કિલોમીટર રહી છે અને ઉત્તરથી પૂર્વ દિશામાં પવન ફૂંકાયો હતો.